સુરેશ્વર પર્વત પાટિયા સ્થિત રહેતા એક યુવકે પલસાણા તાલુકાના વરેલી ગામની એક યુવતી સાથે 4 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાબતે યુવકને તેમજ યુવતીના પિતાને ફોન પર ઝઘડો થતો હતો. દરમિયાન યુવતીના પિતાએ પ્રેમ લગ્નની અદાવત રાખીને યુવકનું અપહરણ કરી અંત્રોલી ગામ લઈ જઈ તેની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. સુરેશ્વર પર્વત પાટિયા સ્થિત સંતોષનગરમાં રહેતા 42 વર્ષીય રાહુલ શંકર પ્રસાદ શાહ, જેઓને 2 મહિના પહેલા એસા ટેમ્પો પર ડ્રાઈવર તરીકે નોકરીએ જોડાયા હતા. રાહુલે 4 વર્ષ અગાઉ પલસાણ તાલુકાના વરેલી ગામે ગીત ગોવલ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા મનોજ નંદ પ્રકાશ ઝાની દીકરી સ્વીટી નામની યુવતી સાથે પ્રેમ થતા પ્રેમ લગ્ન કરીને આસિફ ભાગી ગયા હતા. ગત 25 જાન્યુઆરીના રોજ રાહુલ બપોરના સમયે એકાએક ગુમ થઈ જતા પત્ની સ્વીટીએ કડોદરા પોલીસ મથકમાં રાહુલના ગુમ થવા અંગે ફરિયાદ આપી સ્વીટીના પિતા મનોજ નંદ પ્રસાદ ઝાએ રાહુલની સાથે અવારનવાર ફોન પર ઝઘડો થયાનું જણાવ્યું હતું. જે દિશામાં પોલીસે તપાસ કરતા પૂછપરછ દરમિયાન સ્વીટીના પિતાએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે પોતાની દીકરીની સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરી લીધા હોવાની અદાવત રાખીને મનોજ નંદ પ્રકાશ નાવને 8 દિવસ પહેલા તેના રણજીત પ્રકાશ સિંઘ, જે મનોજની બચત પર રિક્ષા ચલાવે છે, તેની સાથે ભેગા મળીને તેમને એક્ટિવા પર મારી નાખવાના ઈરાદે વાંકાનેડા ગામથી તેનું અપહરણ કરી ડિક્કા મૂકીનો માર મારતા અંત્રોલી ગામની સીમમાં રિંકુ સ્કૂલની સામે આવેલા ખુલ્લી ઝાડીઓમાં લઈ જઈ રાહુલના ગળે હાથ રૂમાલ વડે, ગળે ટૂંપો આપી બ્લેડ વડે ગળાના ભાગે ઘા મારી તેના ઠંડા કલેજે હત્યા કર્યા બાદ લાશને કોઈને ન મળે તે રીતે ઝાડીઓમાં ફેંકી દઈ બંને આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આગે પોલીસે બંને આરોપીને બતાવેલી જગ્યાએ લાશનું કબજો મેળવી અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 4 વર્ષના પ્રેમ લગ્ન બાદ સસરાએ જમાઈની હત્યા કરતા પ્રેમ લગ્નમાં આવેલ કરુણ અંજામને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બહુ જલ્દી બંધ